એનડીઆરએફની જે ટીમને જવાનોની ટીમ છે તે અહીંયા આવી છે અને અહીંયા આવીને જે બાળકો ડૂબ્યા છે તેમની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે. કારણ કે આ ઘટના એટલી મોટી છે, એટલી દુઃખદ છે કે જે વર્ણવી જે કહેવી ખૂબ જ મુશ્કેલ છે. અને અહીંયા આપ જોઈ શકો છો કે એનડીઆરએફની ટીમના જવાનોએ હવે જે ઓક્સિજન બોટલ સાથે જે કાર્યવાહી કહી શકાય કે જે કામગીરી છે તે કામગીરી હાથ ધરી છે. અને આ ખૂબ મોટી દુર્ઘટના વડોદરાના હરની લેક ઝોન ખાતે અહીંયા બની છે અને તેમાં કહી શકાય કે આપ જોઈ શકો છો કઈ રીતના તમામ લોકો અહીંયા પોલીસ જવાન, એનડીઆરએફના જવાનો, ફાયર બ્રિગેડના જવાનો તમામ લોકો એકજૂટ થઈને અત્યારે જે બાળકો અંદર ડૂબેલા છે, જે બાળકો ફસાયેલા છે તેમની રેસ્ક્યુની કામગીરી અહીંયા કરી રહ્યા છે. જનક, બિલકુલ બિલકુલ રવિ આપની પાસે આવ્યું છું, પણ ઝી ચોવીસ કલાક પર જે ખબર આવી રહી છે, દર્શકો અત્યારે જોડાવી રહ્યા છે, એમને જણાવી દઈએ કે આખરે અત્યારે જે હરણી તળાવ છે કે જ્યાં વિદ્યાર્થીઓ પિકનિક માંગે ગયા, જેમાં શિક્ષકો પણ 4 શિક્ષકો હતા, એમાંથી અત્યાર સુધી સામે આવી રહી છે એમાં 15 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. આશંકાઓ વ્યક્ત કરાઈ હતી પણ હવે કન્ફર્મેશન મળી રહ્યું છે.